નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે દશાંશ સંખ્યાઓ અને તેના સરવાળા બાદબાકી વિશે સમજ મેળવી. અહીંયા ધોરણ 5 ના પુસ્તકમાં એક કોષ્ટક આપેલ છે જેમાં સંખ્યાઓને સાદા અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવામાં આવ્યા છે અને તેમને જોડવાના છે, જેની વિગત આપણે ગયા વિડીયોમાં જોઈ. આજે આપણે આ સંખ્યાઓને જે દશાંશ સંખ્યાઓ છે એમાં કઈ રીતે રૂપાંતર કરવું એના વિશે સમજ મેળવવાની છે. તમે એક કોષ્ટકમાં જોશો કે 1/5 રૂપિયાને 50 પૈસા કયા છે અને 0.50 રૂપિયા કયા છે. તો આપણે અત્યારે એ બાબત જોવાના છે કે આ સંખ્યાઓનું રૂપાંતર દશાંશ સંખ્યામાં કઈ રીતે કરવું. અહીંયા આપણે એક બાબત જોઈ કે 1/5 રૂપિયા એ 50 પૈસા છે અને આ 50 પૈસાને દશાંશ સંખ્યામાં 0.50 રૂપિયા આમ પણ લખી શકાય છે. આપણે આ બાબતની ગણતરી અહીંયા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 1/5 રૂપિયા એ સાદા અપૂર્ણાંકનું સ્વરૂપ છે. આ 1/5 રૂપિયાનો અર્થ કેવો થશે કે 1 રૂપિયાના 2 ભાગ અને એમાંથી 1 ભાગ. હવે તમે જોશો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય છે. અહીંયા જે બાબત આપણે સમજીએ છીએ કે 1/5 રૂપિયા એટલે કે 1 રૂપિયાના 2 ભાગ, જ્યારે આપણે 1 રૂપિયાના 2 ભાગ કરીશું તો 1 રૂપિયાના 2 ભાગ એ 50-50 પૈસાના 2 ભાગ થશે. 1 રૂપિયાના 2 ભાગ કરીશું તો 50 પૈસા અને 50 પૈસા એવા 2 ભાગ થશે. આ 2 ભાગમાંથી આપણે 1 ભાગ લેવાનો છે એટલે કે 1/5 રૂપિયો એટલે 50 પૈસા થશે. અહીંયા આપણે ભાગ પણ પાડ્યા છે જે આપણે સાદા અપૂર્ણાંક રીતે પાડ્યા છે. હવે જ્યારે આપણે દશાંશ સંખ્યામાં લખવા જઈએ છીએ ત્યારે આ સંખ્યા જે 50 પૈસા છે એ 1 રૂપિયાના 100 પૈસાનો ભાગ છે. એટલે જ્યારે આપણે આ 50 પૈસાને રૂપિયામાં બદલાવવા જઈશું ત્યારે આપણે એને 100 માંથી 50 પૈસા આવું કહીએ છીએ. 100 માંથી 50 પૈસા. હવે છેદમાં 100 છે તો આ સંખ્યાને તમે 0.50, હવે આપણે પૈસા નહીં કહીએ રૂપિયા કહીશું કારણ કે અહીંયા દશાંશ ચિહ્ન આવી ગયું છે એટલે એનું એકમ બદલાઈ જશે. હવે એ પૈસા જે 50 પૈસા હતા એ રૂપિયાના ભાગ તરીકે દર્શાવવાના છે. રૂપિયાના 100 ભાગ એટલે કે 100 પૈસા અને એમાંથી 50 પૈસા 50. તો આ તમે જોશો કે દરેકની કિંમત 1/5 રૂપિયા, 50 પૈસા, 50ના છેદમાં 100 રૂપિયા અને 0.50 રૂપિયા, આ દરેકની કિંમત સરખી થવા જાય છે પણ દરેકને લખવાની રીત જુદી છે. આપણે એ બાબતને પણ અત્યારે સમજવાના છે કે જ્યારે આપણે આ તમામ સ્વરૂપોમાં આ સંખ્યાને લખી છે ત્યારે એ કઈ રીતે આપણે કરવાના છે. આપણી પાસે સાદા અપૂર્ણાંકમાં 1/5 છે, 1/5 જ્યારે આપણે બદલવા જશું દશાંશ સંખ્યામાં જ્યારે આપણે બદલવાના છીએ ત્યારે આપણે કઈ રીતે બદલીએ છીએ એની આપણે સમજ મેળવવાના છે. તો હું અહીંયા ફરીવાર 1/5 રૂપિયા લખું છું. હવે જ્યારે હું દશાંશ સંખ્યામાં બદલાવીશ ત્યારે વિદ્યાર્થી મિત્રો, દશાંશનો અર્થ 10મો ભાગ થશે, 10મો ભાગ, 100મો ભાગ કે 1000મો ભાગ. અને આપણે જે અહીંયા 1/5 રૂપિયા જે 1 ભાગ દર્શાવ્યો છે તે 10મા દર્શાવ્યો છે. જો તમારે આ 1/5 દશાંશ સંખ્યામાં ફેરવવા હશે તો 1/5 તમારે એવી સંખ્યાથી ગુણાકાર કરવો પડશે કે જેથી કરીને તમે 2 ના બદલે 10, 100 કે 1000 લખી શકો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સાદા અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં બદલાવવા માટે એના છેદમાં 10, 100 કે 1000 આવવા જોઈએ. હવે જો તમારે આ છેદમાં 2 છે એની જગ્યાએ 10 લાવવા હશે તો તમારે તેને 5 થી ગુણાકાર કરવો પડશે. જો તમે છેદને 5 થી ગુણાકાર કરો છો તો અંશને પણ 5 થી ગુણાકાર કરવો જોઈએ. હવે
અહીંયા 5 એકા 5 અને 5 2 10 તમે જોશો કે 5 ના છેદમાં 10 એ એક દૂત્યાંશનો સમગુણાંક છે એટલે કે એક દૂત્યાંશ અને 5 ના છેદમાં 10 બેની કિંમત 17 થવાની છે બેમાંથી એક કહો કે 10 માંથી 5 કહો પ્રમાણ વધારે છે પણ બેની કિંમત 17 છે હવે જ્યારે આપણી પાસે એવો સાદો અંકગણિત મળે છે કે જેના છેદમાં 10 છે ત્યારે તમે દશાંશ સ્વરૂપમાં લખી શકશો એટલે કે તમે આ સંખ્યાને 0.5 એટલે કે 10 માંથી 5 5 દશાંશ આમ લખી શકો છો તો આ 0.5 એ એક દૂત્યાંશ દશાંશ સ્વરૂપ છે આપણે એક નવી સંખ્યા જોઈએ જેમાં આપણે લેશો અહીંયા તમે જોશો કે હું અહીંયા 3 ચતુર્થાંશ ને જે સંખ્યા આપી છે 3 ચતુર્થાંશ એને હું દશાંશ સંખ્યામાં બદલાવું છું તો હવે મારે 3 ચતુર્થાંશ ની જગ્યાએ 3 ચતુર્થાંશ જે રૂપિયા છે આ 3 ચતુર્થાંશ ને મારે એ રીતે લખવા જોઈએ કે જેથી કરીને છેદમાં 4 ની જગ્યાએ હું 10 100 કે 1000 લાવશ જો મને 4 ની જગ્યાએ 10 ન હોય તો એ શક્ય નથી હું 4 ને કોઈ પણ સંખ્યાથી ગુણાકાર કરું હું ત્યાં 10 લાવી શકતો નથી તેથી હવે મારે 4 ની જગ્યાએ 100 લાવવા છે તો 3 ચતુર્થાંશ હું કઈ સંખ્યાથી ગુણાકાર કરું 4 ની જગ્યાએ 100 આવે તો આપ સૌ જાણો છો કે 25 ચોક 100 થશે તો મારે અંશ અને છેદ બંનેને 25 થી ગુણાકાર કરવો જોઈએ હવે બે નો ગુણાકાર કરીશ એટલે 25 તેની 75 અને 25 ચોક 100 અહીંયા મને એક નવો ગુણાકાર આપે કે રૂપિયા પર જાય રૂપિયા છે શું અહીંયા મને નવો ગુણાકાર મળશે 75 ના છેદમાં 100 જે 3 ચતુર્થાંશ નો સમગુણાંક છે બંનેની કિંમત સરખી છે 4 અને 3 કહો કે 100 માંથી 75 કહો હવે આ સંખ્યાને તમે જોશો કે છેદમાં 100 આવ્યા છે તો આપણે બે અંકો પછી પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકવાના છે એટલે 0.75 રૂપિયા આવું આપણે કહીએ છીએ એટલે કોઈ પણ સાદા અંકને દશાંશ સંખ્યામાં ફેરવવા માટે તમારે છેદમાં 10 100 કે 1000 લાવવા જોઈએ ત્યારબાદ તમે આ સંખ્યાને સરળતાથી સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકશો વિદ્યાર્થી મિત્રો એક બાબત એ પણ આપણે જોઈ કે જે સંખ્યાઓમાં પહેલેથી જ છેદમાં 100 કે 10 આપેલ છે તે સંખ્યાઓમાં તમે કોઈ પણ જાતના ગુણાકાર વગર બદલાવી શકશો જેમ કે 99 ના છેદમાં જેમ કે અહીંયા સંખ્યા છે 99 ના છેદમાં 100 તો 99 ના છેદમાં 100 રૂપિયા અહીંયા છેદમાં પહેલેથી 100 આપેલા છે તો માત્ર તમારે આ સંખ્યાને દશાંશ સંખ્યામાં બદલાવવા માટે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને 0.99 અવકલન છે એટલે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો સાદા અપૂર્ણાંકના છેદમાં 10 હોય તો દશાંશ ચિહ્ન પછી એક અંક આવશે જો સાદા અપૂર્ણાંકના છેદમાં 100 હોય એટલે બે શૂન્ય હોય 17 તો દશાંશ ચિહ્ન પછી બે અંકો આવશે અને જો સાદા અપૂર્ણાંકના છેદમાં 1000 હોય તો દશાંશ ચિહ્ન પછી 3 અંકો આવવા જોઈએ તમે અહીંયા જોઈ શકો છો કે મેં એક દશાંશ એક સત્તાંશ અને એક સહસ્ત્રાંશ દશાંશ સંખ્યામાં રૂપાંતર કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આવા દાખલાઓ ગણો સાદા અપૂર્ણાંક દશાંશ સંખ્યામાં રૂપાંતર કરો મળશે નવા વિડીયોમાં જય હિંદ